તો નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આમ તો સમાજમાં અત્યારે ઢોંગી, પાખંડી, બાબાઓ, ભૂવાઓ અને સુરાપુરાના ભૂવાઓ વગેરેમાં લોકો ખૂબ વિશ્વાસ કરતા હોય છે અને અંધશ્રદ્ધા તરફ દોરવાઈ જતા હોય છે અને ભૂવોની વાતમાં આવી જતા હોય છે. ત્યારે મિત્રો, આજે એક એવી જ ઘટના સામે આવી છે જેમાં એક ભૂવાએ એક છોકરીની જિંદગી કેવી રીતે બરબાદ કરી નાખી અને સમગ્ર આ ઘટના શું મામલો છે તે વિગતવાર આપણે જાણીએ. તો મિત્રો, મૂળ ભાવનગરના અને મહુવા તાલુકાની એક 20 વર્ષની યુવતી સુરતમાં કતાર ગામમાં બાપા સીતારામ ચોક પાસે સોસાયટીમાં રહેતી હતી. એમણે તાપી કિનારે આવેલ ગાંધારી આશ્રમના એક ભૂવા વિરુદ્ધ જે છે એ શારીરિક શોષણ અને દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાવી છે. ભૂવાનું નામ કીર્તિ માંડવિયા છે અને આ કતાર ગામ પોલીસ મથકમાં જે છે આ સમગ્ર મામલો જે છે એ ફરિયાદ નોંધાણી છે. મિત્રો, ઘટના કંઈક એવી હતી કે આ યુવતી જે છે એમના પરિવારજનો સાથે આ ગાંધારી આશ્રમમાં આ ભૂવા પાસે ગયેલ હતી ત્યારે આ ભૂવા સાથે એમની મુલાકાત થાય છે મિત્રો. અને એ ભૂવાને શરીરમાં મહાદેવ આવ્યા છે અને એમને એક કુંવારી છોકરીને ચાંદલો કરવો પડશે એવું એ જણાવે છે. અને ત્યારે આ યુવતી જે છે એ કુંવારી હોય છે એટલે આ ભૂવો જે છે કીર્તિ માંડવિયા એને પાસે જાય છે. અને જ્યારે બધા લોકો જે છે એ ઘરે જતા રહે ત્યારે આ ભૂવાએ આ યુવતીને જે છે ઇન્સ્ટાગ્રામ ઉપર પછી મેસેજ કરે છે અને મોબાઈલ નંબરની જે છે એ આપલે પણ કરે છે. અને ધીમે ધીમે જે આ ભૂવો જે છે એ આ છોકરી સાથે વાતચીત કરે છે અને એવી રીતે જે છે વાતચીત આગળ વધારે છે. થોડા સમય બાદ કતાર ગામે આ ભૂવો જે છે એ આ છોકરીને એમની કંઈક ઓફિસ હશે ત્યાં બોલાવે છે અને ધીમેથી ઓફિસનો દરવાજો છે અંદરથી બંધ કરી દે છે. અને ત્યારબાદ એમને એ છોકરીને કંઈક પેંડાનો પ્રસાદ એ ખવડાવે છે અને બાદમાં આ યુવતીને સંબંધ આગળ વધારવા અને યુવતીને જે છે એ કિસ કરે છે અને કપડાં જે છે એમના ઉતારે છે. અને એ ભાન ન રહ્યું અને થોડા સમય બાદ જ્યારે આ છોકરી હોશમાં આવી ત્યારે આ ભૂવાએ આ છોકરીને એવું કીધું કે તું જે છે આ સગાઈ તોડી નાખ અને આપણે બંને જે છે એ ભાગી જઈએ. તો યુવતીએ જે છે આ ભૂવાની વાતને ના પાડે છે અને એ ત્યાંથી ઘરે પહોંચી જાય છે. તો અને પણ ભૂવો જે છે એ ફરીથી એમને જે છે એ ફોન કરે છે અને પ્રેમભરી વાતો કરી અને એમને મનાવવાની કોશિશ કરે છે. અને બાદમાં ફરી એક વખત 3 ફેબ્રુઆરીના રોજ આ છોકરીને પાછી એમની ઓફિસે બોલાવે છે અને લગભગ છોકરી આ બપોરે 2 વાગ્યાની આસપાસ છોકરી જે છે ત્યાં પહોંચે છે અને તેમને જે છે પાણી પાય છે અને પાણીમાં જે છે કંઈક આ ભૂવાએ મેળવેલું હોય છે એટલે આ યુવતી બેભાન થઈ જાય છે. અને થોડી વાર પછી અને એને હોશ આવે છે ત્યારે એ પોતાની જાતને એક સોફા પર સૂતેલી જોવે છે અને એમના ગુપ્ત ભાગમાં જે છે અસહ્ય પીડા થતી હોય અને ત્યારે એ છોકરીને એક રિયલાઇઝ થાય છે કે આ ભૂવાએ જે છે એમને કંઈક માદક દ્રવ્યો જે છે પીવડાવ્યા અને ત્યારબાદ એમની સાથે જે છે આ દુષ્કર્મ ગુજાર્યો અને શારીરિક શોષણ કર્યાનું એને ભાન આવે છે. ત્યારબાદ ભૂવાએ જે છે એમને ફરી વાત કહે છે કે ભલે તું લગ્ન કર પણ જો જે તારા પતિ સાથે જો તું સંબંધ બાંધીશ તો તારા પિતાનું જે છે એ મામાદેવ અકાળે મોત લાવશે આવી રીતની એમને બીવડાવે છે. ત્યારબાદ જે છે આ યુવતીના લગ્ન થાય છે અને આ ધમકીના લીધે અને પિતાના મોતના ડરને કારણે પોતાના પતિ સાથે કોઈ શારીરિક સંબંધ રાખતી નથી અને આવી રીતે થોડો સમય ચાલે છે. પણ પતિ જે છે યુવતીને એના પિયરે પરત મૂકી જાય છે અને પિયરવાળાએ જે છે એને વારંવાર પૂછપરછ કરે છે અને પૂછપરછ કરતાં સમગ્ર હકીકત જે છે એ સામે આવે છે. અને પરિવારે જે છે ત્યારબાદ એમને હિંમત આપતા કીર્તિ માંડવિયા એટલે કે જે આ ભૂવો છે એમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કતારગામ પોલીસ મથકે. એટલે સમગ્ર મામલો મિત્રો કંઈક આવો છે કે અત્યારે ના સમયમાં ભૂવાઓ જે છે જે રીતના પાખંડ કરતા હોય છે અને ભૂવાઓ જે રીતે લોકોને ભોળવતા હોય છે તો તેમાં ક્યાંક ને ક્યાંક લોકો આવી રીતે શિકાર બનતા હોય છે. મિત્રો, મેં પાછળના વિડીયોમાં પણ કહેલું છે કે આ પ્રકારના જે ભૂવાઓ અત્યારે સોશિયલ મીડિયા ઉપર આવી રીતે લોકોને ફસાવવાની કોશિશ કરી રહ્યા છે ત્યારે એમાં શારીરિક શોષણ કરતા હોય છે, માનસિક શોષણ કરતા હોય છે અને આર્થિક રીતે પણ શોષણ કરતા હોય છે. તો એના વિશે મિત્રો તમારે જો વિડીયો જોવો હોય તો આ વિડીયો પણ તમે જરૂરથી જોજો. અને આવી જ રીતે મિત્રો જે છે એ ભૂવાઓના જે પાખંડ છે એમના વિરુદ્ધ આ લોકોની જાગૃતિ લાવવા માટેનો આપણો એક આ પ્રયાસ છે. તો આ વિડીયોને જે છે વધારેમાં વધારે તમે શેર કરજો અને નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને નોટિફિકેશન બેલ ઓન કરી લેજો જેથી કરીને તમને પણ નવા નવા વિડીયોની અપડેટ મળતી રહે. તો મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.